केंद्रीय मंत्री मीनाक्षी लेखीए ખેડૂતો પર કરી અભદ્ર ટિપ્પણી, કહ્યું તેમને ખેડૂત ન કહો, તેઓ મવાલી છે. એમેઝોન, ઝોમેટો અને પેટીએમ સહિત દુનિયાભરની 29,000 વેબસાઇટ ઠપ, જેમાંથી અનેક એરલાઇન્સ, બેંક અને ટેક કંપનીઓ પણ સામેલ. યુપીમાં કાકાએ જીન્સ પહેરવાને લઈને ટોકી વાત ન માની તો ઢોરમાર મારીને જીવ લીધો, બ્રિજની રેલિંગમાં મૃતદેહ ફસાતા થયો ખુલાસો. સમગ્ર ચીપલુન શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું, અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ, બચાવ કામગીરી ચાલુ. ન્યાયના ઇંતજારમાં મોત, 108 વર્ષના વૃદ્ધે 53 વર્ષ સુધી નીચલી અદાલતમાં ધક્કા ખાધા, સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ત્યારે મોત થઈ ગયું. જાસૂસી કેસમાં નવો ઘટસ્ફોટ, પેગાસસમાં સ્પાયવેરની યાદીમાં અનિલ અંબાણી અને સીબીઆઈના પૂર્વ પ્રમુખ આલોક વર્માના પણ નામ સામેલ. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદ ખેંચાતા બફારાનું પ્રમાણ વધ્યું. સિયા કે રામ ફેમ ટીવી એક્ટર આશીષ શર્મા હવે ખેડૂત બની ગયો, મુંબઈ છોડીને ગામડે ખેતી કરે છે. મહિલાઓના રેન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારી 9મા સ્થાને રહી, કોરિયાની આન સાને 680 પોઈન્ટ સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. સેન્સેક્સ 639 પોઈન્ટની છલાંગે 52,837 પર, રોકાણકારોની સંપત્તિ રૂપિયા 2.94 લાખ કરોડ વધીને રૂપિયા 233.15 લાખ કરોડ. સ્મોલ મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીનું તોફાન.